નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ભરૂચ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લાઈવ ભરૂચ ન્યૂઝ. હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી પંપ મૂકીને જમીન પરથી વહન કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેને લઈને જીપીસીબી દ્વારા પણ ગંભીર પગલાં લેવાયા છે. હાલમાં જ એક રિપોર્ટના આધારે ભરૂચ જિલ્લાની નર્મદા નદી, આમલાખાડી અને અમરાવતી નદીને પ્રદૂષિત યાદીમાં સમાવિષ્ટ કરાઈ છે. તેમ છતાં પણ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી આ અંગે ગંભીર નથી થતું તેવું લાગી રહ્યું છે. હાલમાં ચોમાસાની ઋતુ નથી, તેમ છતાં પણ અંકલેશ્વર જીઆરડીસીમાં ઠેર ઠેર ચેમ્બરો ઉભરાવાની ઘટના બની રહી છે, જેમાંથી નીકળતું જે તે ઉદ્યોગોનું પ્રદૂષિત એફ્લુઅન્ટ બહાર જમીન પર તેમજ વરસાદી કાંસમાં વહી રહ્યું છે. બી પંપિંગ સ્ટેશન નજીક આવેલ ખાડીમાં જે તે એફ્લુઅન્ટ વહી ન જાય તે માટે અંકલેશ્વર નોટિફાઈડે પંપ મૂકી એફ્લુઅન્ટનું પંપિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે છેવાડે આવેલ આયન એક્સચેન્જ કંપની તરફ જતી વરસાદી કાંસમાંના એફ્લુઅન્ટને અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા પંપ મૂકી પાછળ આવેલી નાની રેલવે લાઇન પાસેથી નિકાલ કરતો હોવાનું પ્રકાશમાં આવતા અંકલેશ્વર જીપીસીબીએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી સેમ્પલો લઈ ગાંધીનગર વડી કચેરીને જાણ કરી છે. નોટિફાઈડ એરિયાની આ પ્રવૃત્તિ દ્વારા પ્રદૂષિત પાણીના જમીન પરના નિકાલના પગલે પર્યાવરણ અને ભૂગર્ભ જળને પણ ગંભીર નુકસાન થવાની વકી નકારી શકાય નહીં. જોકે જીપીસીબીએ જ આ પ્રમાણેની બી પંપિંગ સ્ટેશન વહન કરવાની પરમિશન આપી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. પર્યાવરણના હિતમાં આ પ્રવૃત્તિ વ્યાજબી નથી જ, ત્યારે જીપીસીબી અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી તાત્કાલિક અસરથી આ પ્રવૃત્તિ બંધ કરે એવી વ્યાપક માંગ ઉઠી રહી છે. અંકલેશ્વરની કેટલીક હોટેલ અને રેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટફૂડ પાર્લરના સંચાલકો પ્રદૂષિત ભૂગર્ભ જળનો ઉપયોગ વાસણ ધોવા તેમજ લોકોના હાથ ધોવા માટે કરી રહ્યા હોવાનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અંધારામાં છે યા તો આંખ આડા કાન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સની ઓનલી ઢોસા એન્ડ ચાઇનીઝ અને રાધે ફૂડ કાફે રેસ્ટોરન્ટના બોરમાંથી પીળા રંગનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે. રેસ્ટોરન્ટના સત્તાધીશો આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ વાસણો ધોવા અને ગ્રાહકો હાથ ધોવા કરી રહ્યા છે, જેને લઈને ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડે તેવી આશંકા છે. હાલ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં આવેલ ઓનલી ઢોસા એન્ડ ચાઇનીઝ અને રાધે ફૂડ કાફે રેસ્ટોરન્ટના નળમાંથી પણ પીળા રંગનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, જે પ્રદૂષિત પાણીનો વપરાશ રેસ્ટોરન્ટના સત્તાધીશો વાસણ ધોવા તથા ગ્રાહકો હાથ ધોવા કરે છે, જેથી તેની સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે તો નવાય નહીં. જોકે આ ગંભીર ઘટના અંગે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અંધારામાં છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે કે એક વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. પ્રદૂષિત પાણીમાં ઘણા બધા હાનિકારક તત્વો હોય છે કે જે શરીર અને આરોગ્યને ગંભીર રીતે જોખમાવે છે. આવા જ પાણીનો ઉપયોગ હાથ ધોવા માટે લોકો કરતા હોય અને એ જ પ્રદૂષિત પાણીથી ફેલાયેલા હાથે વાનગીઓ જમતા હોય ત્યારે આરોગ્ય પરનું જોખમ વધી જવાની સંભાવના 100% રહેલી છે. ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ આ સંદર્ભે તાત્કાલિક અસરથી તપાસ કરીને કાર્યવાહી કરે અને આવા ફાસ્ટ ફૂડ સેન્ટરના સંચાલકોને તાકીદ કરીને આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ બંધ કરાવે એ અનિવાર્ય છે. અંકલેશ્વર પાસેના સરદાર બ્રિજ નીચે નર્મદા કાંઠાની જમીનમાંથી ગેરકાયદેસર અન્ય ટ્રેડર્સના નામની રોયલ્ટી બનાવી રેતી વહનનું કૌભાંડ ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી 4 ટ્રક કબજે કરી 6 શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી લેપટોપ, પ્રિન્ટર અને યુપીએસ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચી એસઓજીને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસના સ્ટાફે નર્મદા કાંઠાના કાંસિયા ગામના સર્વે નંબર 492માં રેડ કરી હતી. રેડમાં આ જમીનમાંથી ઝઘડિયાની રેવા ટ્રેડર્સના નામની રોયલ્ટી બનાવીને ગેરકાયદેસર રેતી થતી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે આ સંદર્ભે સર્વે નંબર 492ની જમીનના માલિક ગોવાલી ગામના શ્રવણ ઈશ્વર વસાવા તેમજ ઝઘડિયાના મનીષ ઠાકોરની અટકાયત કરી. આ સાથે સુરત જિલ્લાના મહુવા ગામના સંજય ગામિત, રુકનુદ્દીન અલાઉદ્દીન સૈયદ, જલાલુદ્દીન અલાઉદ્દીન સૈયદ અને રાજુ નારાયણ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી ગેરકાયદેસર રીતે
રેતી વહન કરવાનો ગુનો કરવા બદલ દેવાંગ ઈશ્વરભાઈ ઠાકોર અને રેવા ટ્રેડર્સ ઝઘડિયાના માલિકો વિરુદ્ધ પણ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે અને ઝડપાયેલા આરોપીઓએ અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોવાનું સ્થળ પર જણાઈ આવ્યું હતું. આરોપીઓ પાસેથી એક લેપટોપ, યુપીએસ અને લેઝર પ્રિન્ટર પણ જપ્ત કરાયા હતા, જેમાંથી સ્થળ પર જ પ્રિન્ટ કાઢીને નકલી બિલ્ટી બનાવવામાં આવતી હતી. એસઓજી પોલીસે રેતી ભરેલ 4 ટ્રક, કિંમત ₹12 લાખ, લેપટોપ, પ્રિન્ટર, યુપીએસ અને ફોન તથા રોકડા ₹10,500 મળીને કુલ ₹12,29,000નો મુદ્દામાલ કબજે કરી તેવો વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ ધીરે ધીરે હળવો થાય તો બીજી તરફ સ્થિત રોડની કામગીરીને દહેગામ ચોકડીથી ઉમરજ ગામ સુધી ટ્રાફિક જામનું ભારણ વધી રહ્યું છે. ભરૂચને જાણે ટ્રાફિકનું ગ્રહણ નડતો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જૂના સરદાર બ્રિજમાં ગાબડું પડતા બ્રિજને વાહન વ્યવહાર બંધ કરાતા નવા સરદાર બ્રિજ અને કેબલ બ્રિજ ઉપર વાહનોનું ભારણ વધતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી, જે બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક જામને કેવી રીતે હળવો કરી શકાય તે દિશામાં તપાસ કર્યા બાદ ટ્રાફિક જામને હળવો કરવાની કવાયત હાથ ધરાઈ હતી, જે બાદ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દહેજ રોડ સ્થિત દહેગામથી ઉમરાજ ગામ સુધી એટલે કે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જો કે દહેજ રોડ ઉપર રસ્તાની કામગીરી ચાલી રહી હોવાના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, પરંતુ નોકરિયાત અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ હાલ તો ટ્રાફિકનો ભોગ બનતા હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પણ છેલ્લા 5-7 વર્ષથી રોડના હિસાબે એટલો બધો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બાળકો રેગ્યુલર સ્કૂલે નથી પહોંચતા અને સ્કૂલે જો પહોંચી જાય તો હેમછેમ કરીને ઘરે નથી પહોંચતા, એટલે એનું મેઇન રીઝન છે ટ્રાફિક. આજે આ લોકો ગઈકાલનો માલ નાખીને જતા રહ્યા છે, ન તો એના માટે કોઈક સુપરવાઇઝર છે, ન તો કોઈક માણસો કામ કરવાવાળા છે. આજે પણ આ સવારનો એટલો બધો ટ્રાફિક છે કે બાયપાસથી લઈને તે શ્રવણ ચોકડી સુધી ઓછામાં ઓછા 5-7 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ જાય છે, અને એ ટ્રાફિકમાં અમને બાળકોને લઈ જવાનું એટલું બધું અઘરું પડે છે. અને વારંવાર અમારે પેરેન્ટ્સો સાથે વાતચીત થાય છે કે સત્તરભાઈ કેમ આટલું બધું લેટ કરો છો, પણ એમને ખબર ના હોય કે ભાઈ રોડ પર શું પોઝિશન છે. એટલે આજે મારે અમારા આજે નેતા છે અબ્દુલભાઈ ખામથી, એમને પણ મારે સવારમાં જાણ કરવી પડી કે પેલા લોકો મટીરિયલ નાખીને જતા રહ્યા છે, એનું કોઈ પણ કારણ નથી અને ના વગર કામનો ટ્રાફિક જામ થઈ છે, એટલે બને એટલો સહકાર આપી અમારું કામ જલ્દી પૂરું કરવા મેં. તમે જોઈ શકો કે ભરૂચના જંબુસર બાયપાસ શેરપુરા ગામ પાસે અસંખ્ય ટ્રાફિકનો ભરાવો થઈ રહ્યો છે. સવારના જે લગભગ 3 કલાકથી હજુ ટ્રાફિક ખુલતો નથી. આ ટ્રાફિક થવાનું એક જ કારણ છે કે આ જે રોડનું મેનેજમેન્ટ કરે છે કંપની, એનું વહીવટ બરોબર નથી. બંને બાજુ રોડ ખોટી નાખ્યા જ અને કામ એક પણ બાજુ નથી ચાલતું. વખતો વખત એમને કહે જ બહુ ધીરી ગતિએ કામ ચાલે છે, કામ બહુ સારું થઈ રહેલું છે કે ભાઈ આ વિસ્તારના રોડો બને છે, પરંતુ એની સાથે મેનેજમેન્ટ બોપા પણ નથી. એટલે આજે સવારના 3 કલાકથી આ ટ્રાફિક જામ થઈ રહેલો છે. અહીંયાના સ્ટુડન્ટ વર્ગને સવારે નોકરિયાત વર્ગને ઘણી તકલીફ પડે. અત્યારે જરા મીડિયાના મિત્રો અહીંયા આવ્યા ને ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઇમરજન્સીમાં હિટાચી મશીન, જેસીબી મશીન, ફોકનરના બધા મશીનો આવીને કામગીરી શરૂ કરે. આ કામ એમને પ્રોસેસ સુચારુ રીતે કોઈ એક જ બાજુ ખોદવાનું હતું, એ બના પછી બીજી સાઈડ આ લોકોએ બંને બાજુ રોડ ખોદી નાખવાથી ટ્રાફિકનો ભરાવો છે. એટલે આ મીડિયાના મિત્રોને આવવાથી કોન્ટ્રાક્ટરે તાકીદે કામ તો શરૂ કરેલું છે, એ બદલ મીડિયાના મિત્રોનો ખાસ આભાર. અંકલેશ્વરના ખરોડની પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ મથકની મુલાકાત લઈ વિવિધ વિભાગની જાણકારી મેળવી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે ખરોડની પબ્લિક સ્કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ અંકલેશ્વર પોલીસની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો અંગે જાણકારી મેળવી પોલીસના હથિયારો દર્શાવવામાં આવ્યા હતા અને હથિયારોનો ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટર RN કરમતિયા દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માહિતી પૂરી પાડી હતી. રોંગ સાઈડમાંથી સાઈડ ઓવરટેક કરવી જોઈએ ગાડી. 6 લેન રોડ હોય તો આપણે કઈ લેનમાં, કાર હોય તો કઈ લેનમાં, ફર્સ્ટ લેનમાં, હેવી વ્હીકલ હોય તો સેકન્ડ અને થર્ડમાં ચાલે, બરાબર? તમે લોકો ભવિષ્યમાં ટ્રાફિક રૂલ્સ ફોલો કરશો, તમારા મમ્મી પપ્પા પણ, બરાબર? અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વિઝિટ લેવા આવી હતી. અમે અહીંયા બધા બહુ વિભાગો જોયા પોલીસ સ્ટેશનના, પછી બધા પોલીસના હથિયારો જોયા. અમે અહીંયાના PSI અમને બધી બહુ જાણકારી આપી ટ્રાફિક રૂલ્સની વિશે, ને અમે આજે બધું બહુ જોયું કે કેવી રીતના રહેવું જોઈએ ટ્રાફિક રૂલ્સ, કેવી રીતના
એ લોકોનું કામ થાય, કયા ક્રાઇમનું એ થાય, અમારે કાં બધું કરાવવું જોઈએ, પાસપોર્ટ વેરિફિકેશન બધું, ને અમને આટલે આવીને બહુ હાલ. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઇકો ગાડીની ચોરી થતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કડકડતી ઠંડીની શરૂઆતની સાથે જ ચોરી ફરી એકવાર સક્રિય બની છે. મકાનો બાદ હવે વાહનોની ચોરીના આંકડા પણ વધારવાની શરૂઆત કરી છે. ઘટનાની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીના પશુપતિનાથ મંદિર નજીક આવેલ મધુવન સોસાયટીના પૂર્ણિમા એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી મિતેશભાઈ શાહે સોસાયટીના કમ્પાઉન્ડમાં પોતાની ઇકો કાર આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16BN5160 પાર્ક કરી હતી. જોકે ગતરોજ સવારથી તેમની ગાડી સ્થળ પર ન મળતા ચોરી અંગેની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવા પામી છે. ફરિયાદી મિતેશે પોતાની ઇકો ગાડી જેની કિંમત ₹3,18,000ની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની શોધખોળ આરંભી છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.